મોડાસા નજીક બાજકોટ વિસ્તારમાં વર્ષ 2017 માં અંદાજિત 90 કરોડના ખર્ચે નવીન નિર્માણ પામેલા માર્કેટ યાર્ડનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી તેને કાર્યરત કરવામાં ના આવતા હાલ ખંડેર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોની ખરીફ પાકની લણની સમય આવી ગયો છે, જેથી થોડાક સમયમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોના તૈયાર થઈ ગયેલા પાક હરાજીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આવી શકે તેમ છે. પરંતુ યાર્ડની હરાજીના સ્તરની વ્યવસ્થા યોગ્ય ન હોવાને કારણે ખેડૂતોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે અને હરાજી થયેલા માલ પણ માર્કેટની બહાર મિલોમાં લઈ જવાને કારણે બજારમાં પણ મોટી ટ્રાફિકનો સામનો કરવો પડે છે. ચાલુ વર્ષે મગફળીના પાકની હરાજીનો આ માર્કેટ યાર્ડમાં લઈ જવા માટે ખેડૂતો મિત્રોને કિસાન સોના મોડાસા દ્વારા વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત ચાલુ વર્ષે સરકારે મગફળી માટે MSP ભાવ 1356 રૂપિયા કરેલ છે, જેથી યાર્ડમાં સર્વે પાકની હરાજી પણ MSPના ભાવ મુજબ કરવા માટે સર્વ ખેડૂત મિત્રોને વિનંતી કરી છે. આજે અમે સૌ ખેડૂત મિત્રોએ મોડાસા માર્કેટના ચેરમેનશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને એ આવેદનમાં એવું છે કે મોડાસાની અંદર આ માર્કેટમાં એ રાજીની જગા છે યોગ્ય નથી એમ જે ટૂંકી પર હશે, એટલે એ રાજી નવા માર્કેટમાં લઈ જવા માટે અને દરેક પાકનો ભાવ MSP મુજબ જ એ રાજી ચાલુ થાય એવી અમારી માગણી હતી. અને બીજી એક વધારાની માગણી એવી હતી કે જે એ રાજી થયેલો માલ માર્કેટના બહાર લઈ જવામાં આવે છે, માર્કેટના બહાર 5 કિલોમીટર 10 કિલોમીટર સુધી લઈ જવામાં આવે છે અને જેનું ભાડું ચૂકવવામાં આવતું નથી, તો એ ભાડું પણ અમને ચૂકવવામાં આવે માર્કેટના બહાર એ રાજીમાંથી જે રાજી થયેલા માલનું, એવું અમે આવેદનપત્ર એક આપ્યું છે. નવું માર્કેટ યાર્ડ બને લગભગ 10-11 વર્ષ જેવું થઈ ગયું, તો છતાં પણ તેઓ આજે હજી કોઈ કામ થતું નથી હરાજીનું અને ટ્રાફિકની બજારમાં એટલી બધી સમસ્યા છે કે જેના કારણે ખેડૂતો ટ્રાફિકમાં અટવાઈ જાય છે, રોજ મગજમારીઓ કરવાની થતી હોય છે. એટલે હરાજી નવા માર્કેટમાં થાય સિઝન પૂરતી તો મને કોઈ વધુ નહીં અને એવી માગણી કરી છે અમે. આજે કરોડોના ખર્ચે છે, અમે ચોક્કસ તો મને ખ્યાલ નહીં કેટલા કરોડના ખર્ચે બન્યું છે, પણ કરોડો રૂપિયાના ખર્ચે બનેલું છે એવું મને જાણ છે. ના, એ પહેલાં મૌખિક રજૂઆત કરેલી છે ઘણી વખત, પણ આજે અમે આ બાબતે આવેદનપત્ર આપીશ. હરાજી કરવામાં આવે છે તે માલ યાર્ડની બહાર મિલોમાં 2 કિલોમીટર કરતાં વધારે દૂર લઈ જવામાં આવે તો તેનું યોગ્ય ભાડું પણ ચૂકવવામાં આવે તે જરૂરી હોય, જે ખેડૂતોમાં હિતમાં યોગ્ય નિર્ણય લેવા કિસાન સેના આગેવાનોને મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેન આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. હિતેન્દ્ર પટેલ, અરવલ્લી.